दर्शक मित्रों आजना समाचार दरेक जन माटे अगत्य छे, तो दरेक जन चोक्कस आजना समाचार जाणी ले। तो दर्शक मित्रों समाचार मां नजर करिए तो हेडलाइन नंबर एक, वरसाद अंगे अंबालाल पटेले करी मोटी आगाही। हवामानना निष्णांत अंबालाल पटेले गुजरात मां फरी एक बार मावठू त्राटकशे तेवी आगाही करी छे अने तेमने कह्युं छे के 24 થી 30 મે દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે ગજવીજ સાથે મુસળધાર વરસાદ થઈ શકે છે અને જે ઋતુ પરિવર્તનની નિશાની રૂપ ગણાય છે। જો કે માવઠા બાદ વાતાવરણમાં ફરી અસહ બફારો વ્યાપી શકે છે અને બીજી તરફ આ કમોસમી વરસાદથી ખેતીના ઉનાળુ પાકને માઠી અસર થઈ શકે છે। હેડલાઇન નંબર બે, દુષ્કાળની આગાહી કરાઈ। ચોમાસું 4 જૂને કેરળ પહોંચવાની શક્યતા છે અને સ્કાઈમેન્ટ અનુસાર આ વર્ષે ચોમાસું 7 જૂને કેરળ પહોંચશે અને સ્કાઈમેન્ટ અનુસાર એક શક્તિશાળી તોફાન આ સમયે ભૂમધ્ય રેખા અક્ષાંશ અને દક્ષિણી પદ પ્રોકીમાં દક્ષિણ હિંદ મહાસાગર તરફ વધી રહ્યું છે અને જેને કારણે ચોમાસું લેટ થઈ શકે છે અને આ સિવાય IMDA અલનીનોના પ્રભાવના કારણે આ વર્ષે ઓછા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને છેલ્લા અમુક વર્ષોમાં જ્યારે અલનીનોની પેટર્ન બની છે ત્યારે દેશના ઘણા ભાગોમાં દુષ્કાળમાં શક્યતા વધી છે। હેડલાઇન નંબર 3, ખેડૂતોની રાહ 14મો હપ્તો ક્યારે આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓને અત્યાર સુધી 13 હપ્તા મળ્યા છે અને હવે તેઓ 14મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને 14મા હપ્તાની એન્ટ્રીને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના સમાચારો ફરતા થયા છે, પરંતુ હજી સુધી આગામી હપ્તો રિલીઝ કરવા સરકાર દ્વારા કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। પરંતુ ઘણા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આગામી હપ્તો આવતા મહિનાની શરૂઆતમાં જ આપી દેવામાં આવશે। હેડલાઇન નંબર 4, આજથી કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની વરસાદની આગાહી કરી છે અને અંબાલાલ પટેલ મુજબ આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને 30-40 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ફૂંકાશે અને 23-26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે અને તેની સાથે આંધી સાથે વંટોળ પણ આવી શકે છે। હેડલાઇન નંબર 5, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। ગુજરાત સરકારે ખેડૂતો માટે વધુ એક મોટો નિર્ણય લીધો છે અને 2022 અને 2023માં ઉનાળુ મગની ટેકાના ભાવથી ખરીદી કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ઉનાળુ મગ પાકના ટેકાના ભાવ 7055 પ્રતિ ક્વિન્ટલ રહેશે અને આજના તમામ જિલ્લાઓમાં ખરીદી કરવા માટે તારીખ 29/5/2023 થી ગ્રામ્ય કરાર VCE મારફતે ઓનલાઈન નોંધણી કરવામાં આવશે અને રાજ્યમાં 37 ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે અને આ કેન્દ્રો ખાતે ટેકાના ભાવે ખરીદી 1/6/2023ના રોજથી શરૂ કરવામાં આવશે અને ઓનલાઈન નોંધણી પણ ચાલુ રહેશે। હેડલાઈન નંબર 6, લોન માફીની જાહેરાત। ગુજરાતના દરેક ખેડૂતો માટે જમીન લોન માફીને લઈને બજેટ 2023માં કરવામાં આવી મોટી જાહેરાત। બજેટ 2023માં કૃષિ ક્ષેત્રે વધુ નાણાં ફાળવવામાં આવ્યા છે, જ્યારે બજેટમાં ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને ખેડૂતોને બેન્કિંગ સેવાઓ સસ્તી કરવા સરકારે ભાર મૂક્યો છે, જ્યારે લાંબા સમયથી દેવામાં ડૂબેલા ખેડૂતોની સંપૂર્ણ
સંપૂર્ણ લોન માફી કરી નાના ખેડૂતોને આર્થિક રીતે આગળ લેવામાં સરકાર આગળ લાવશે. જ્યારે જે ખેડૂત મિત્રો બેંકમાંથી રેગ્યુલર લોન ઉપાડે છે અને સમયસર પૈસા ભરી દે છે તેવા ખેડૂતોને લોનમાં રાહત આપવામાં આવશે. હેડલાઇન નંબર 7, ગુજરાતમાં આવ્યો ભૂકંપ. કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને સાંજે 6:40 પૂર્વ કચ્છ ભચાઉમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે અને આ ભૂકંપની તીવ્રતા 3 નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. અને મહત્વનું છે કે કચ્છમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે ત્યારે આજે ફરી એકવાર ભૂકંપ આવતા સ્થાનિકોમાં ફડફડાટ ફેલાયો છે. હેડલાઇન નંબર 8, ખેડૂતોની 70% લોન થશે માફ. ખેડૂતોના હિતમાં પહેલીવાર ખેતી બેંકે કર્યો ખેડૂતલક્ષી મોટો નિર્ણય. લોન ન ભરી શકનાર ખેડૂતોની જમીનની હરાજી હવેથી કરવામાં આવશે નહીં અને 20-25 વર્ષથી જે ખેડૂતોએ લોન ન ભરી હોય અને આર્થિક મુશ્કેલીમાં આવેલ ખેડૂતની 70% સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવાનો આદેશ અપાયો છે. જ્યારે લોન ન ભરી શકવાના કારણે ખેડૂતોની મૂળ રકમના 5-5 ગણા રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજમાં થઈ ચૂક્યા છે અને આવા ખેડૂતોના પૈસા પણ 70% માફ કરવામાં આવશે. હેડલાઇન નંબર 9, ગુજરાતમાં બનશે ચોમાસા જેવો માહોલ. અંબાલાલ પટેલે ફરી નવી આગાહી કરી છે અને અંબાલાલ પટેલના અનુસાર ગુજરાતમાં તારીખ 25, 26, 27, 28 અને 29 તારીખે ભારે વરસાદની શક્યતા છે અને અંબાલાલ અનુસાર વાવ, થરાદ, અમરેલી, સાબરકાંઠા, આણંદ, વડોદરા, બારડોલી, નડિયાદ ખેડામાં વરસાદ પડશે અને લગભગ આખા ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ બની શકે છે. અને અંબાલાલ પટેલે રહોણી નક્ષત્રની સ્થિતિને જોતા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ચોમાસા જેવી સ્થિતિ બનશે. હેડલાઇન નંબર 10, ખેડૂતો માટે નવી યોજના. ગુજરાતના દરેક ખેડૂતો માટે શરૂ કરવામાં આવી સોલાર લાઇટ ટ્રોપ યોજના અને આ યોજનામાં ખેડૂતોને સોલાર લાઇટ ટ્રોપ ખરીદવા માટે 1400 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જ્યારે આ યોજના માટેના ફોર્મ હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થયા છે અને જો તમે આગામી 31/5/2023 સુધીમાં ફોર્મ ભરી શકો છો